નમસ્તે વિદ્યાર્થી મિત્ર, હું છત્રોલા પારોલ સર્વોપરી સ્કૂલની યુટ્યુબ ચેનલમાં આપણું હાર્દિક સ્વાગત કરું છું. બધા વિદ્યાર્થી મિત્રોને જય શ્રી કૃષ્ણ. તો વિદ્યાર્થી મિત્ર, આજે આપણે ધોરણ 5 વિષય પર્યાવરણ એટલે કે આસપાસ એમનો પાઠ 4 કેરીઓ બારે માસ એના વિશે આપણે ભાગ 2ની અંદર પણ ચર્ચા કરી હતી. તો આજે આપણે અહીંથી આગળ વધશું. તો જો વિદ્યાર્થી મિત્ર, પાઠનું નામ છે કેરીઓ બારે માસ, એટલે કે નામ સાંભળતા જ આપણા બધાના મોંમાં પાણી આવી જાય છે. શું કામ? તો કે કેરીઓ છે એ બધાને, તમને અને મને અને બીજા બધાને ખૂબ જ ભાવતી હોય છે, એટલા માટે એનું નામ સાંભળતા આપણા મોંમાં પાણી આવી જાય છે. પરંતુ વિદ્યાર્થી મિત્ર, તમને એમ થશે કે ભાગ 1 અને 2 આ પાઠનો આપણે આ ભાગ ત્રીજો છે, પણ 1 અને 2માં તો આપણે કેરીની ક્યાંય જ વાત નથી આવી. તો ભાગ 1માં આપણે શેની ચર્ચા કરી હતી? તો કે કયો ખોરાક છે એ ઝડપથી બગડી જાય છે અને કયો ખોરાક છે એ બગડતા સમય લાગે છે એની ચર્ચા આપણે ભાગ 1ની અંદર કરી હતી. ત્યાર પછી લાસ્ટમાં આપણે એ પણ જોયું હતું કે ખોરાક છે કઈ પદ્ધતિ દ્વારા જો ખોરાકને રાખવામાં આવે તો એ વધારે સમય સુધી ટકી રહે છે, એ આપણે ભાગ 2ની અંદર પણ જોયું હતું. તો પાઠનું નામ છે કેરીઓ બારે માસ. તો આ પાઠની અંદર હવે આપણે વાત કરવાની છે કેરી વિશેની, જે તમને અને મને ખૂબ જ ભાવે છે. નામ સાંભળતા જ આપણને વિચાર આવે કે કેરીના પાપડ. શું નામ છે? વાર્તા છે આપણે ઉનાળાની મિજબાની. આપણે બોર્ડમાં લખેલું છે ઉનાળાની મિજબાની એટલે કે કેરીના પાપડ. તો વિદ્યાર્થી મિત્ર, તમને એમ થશે કે કેરીના પાપડ એ વળી કઈ રીતે? આપણે બધા એક ઘઉંના પાપડ છે, ચોખાના પાપડ છે, એવા બધા પાપડ છે આપણે બધાની ઘરે હોય છે અને આપણે પણ ખાધા હોય છે. પરંતુ આ નામ સાંભળતા આપણને નવાઈ લાગશે કે કેરીના પાપડ એવરી કેવી રીતે બનતા હશે, એ કેવા હશે, એનો આકાર કેવો હશે, એ સ્વાદમાં કેવા હશે. તો આપણા મનમાં નવા નવા ઘણા બધા પ્રશ્ન જાગે કેરીના પાપડ વિશે. તો આપણે જોઈએ કે કેરીના પાપડ છે કઈ રીતે બનાવવામાં આવે છે. ચાલો ઉનાળાની મિજબાની સરસ મજાની વાર્તા છે કેરીના પાપડ. કેરીના પાપડ બનાવવાની રીત આપણને કીધી છે. તો અલ્પેશ અને મહેન્દ્ર ગુજરાતના જૂનાગઢમાં રહે છે. હવે વિદ્યાર્થી મિત્ર, અહીંયા 2 ભાઈઓ જ છે, અલ્પેશ અને મહેન્દ્ર આ બંને ભાઈઓ છે. એ ક્યાં રહે છે? તો કે ગુજરાતના જૂનાગઢની અંદર. તો જૂનાગઢ છે એ આપણે નામ જાણીતું છે અને તમે બધા ઘણી વખત જૂનાગઢની અંદર પ્રવાસમાં પણ ગયા હશો એટલે જૂનાગઢથી તમે પરિચિત હશો. એમાં પણ જૂનાગઢનું જે તાલાલા છે જે પ્રખ્યાત છે, તેના માટે તો કે કેરી માટે, એ પણ આપણે બધાએ જાણીએ જ છીએ. અને ત્યાંની કેરી છે ખૂબ જ વખણાય છે અને આપણે બધાએ ખાધી પણ હશે. તો આ અલ્પેશ અને મહેન્દ્ર છે એ ગુજરાતના જૂનાગઢ જિલ્લાની અંદર રહે છે. બંને ભાઈઓ ઉનાળાની રજાઓ આંબાવાડિયામાં જ્યારે આંબા કેરીઓથી લચેલા હોય ત્યાં વિતાવતા હતા. શું કીધું? તો કે જે અલ્પેશ અને મહેન્દ્ર બે ભાઈ છે, એ બે ભાઈ છે શું કરે છે? ઉનાળાની મિજબાની એટલે કે ઉનાળાની રજા હોય છે, જ્યારે વેકેશન હોય છે ત્યારે આંબાવાડિયાની અંદર, આંબાવાડિયા એટલે કે જ્યાં આંબાના વધુ વૃક્ષ હોય એને આપણે શું કહીએ? તો કે આંબાવાડિયા. એની અંદર જ્યારે કેરી છે લચેલી હોય એટલે કે ઝાડની અંદર ખૂબ ઝાઝા પ્રમાણમાં કેરી હોય ત્યારે અહીંયા પોતે ઉનાળાના વેકેશન ગાળવા માટે અહીંયા જાય છે. તેઓ કાચી કેરીઓ મીઠા અને મરચા સાથે પણ ખાવી ગમતી હતી. આ બંને ભાઈ છે એને પણ આપણી જેમ કાચી કેરી છે એ મીઠા સાથે અને ચટણી સાથે એટલે કે મરચા સાથે એને ખાવી ગમતી હોય છે. તો આપણને બધાને પણ કાચી કેરી છે એ પણ મીઠા અને મરચા સાથે ખાવી ગમે જ છે. ઘરે તેમની માતા કાચી કેરી કંઈક અલગ પ્રકારે રાંધતી હતી. શું કીધું? તો કે મહેન્દ્ર અને અલ્પેશ છે એની માતા જે હોય છે, આ બંને ભાઈ હોય છે અને બંનેની જે માતા છે એ કાચી કેરી છે અલગ પ્રકારે રાંધતી હતી. આપણા ઘરમાં પણ કાચી કેરી છે અલગ અલગ પ્રકારે રાંધવામાં આવે છે. આપણે ઘણા બધા છે કાચી કેરીનું શાક કરે, ઘણા બધા સંભારો કરે છે અને કાચી કેરીના અથાણા પણ બનાવતા હોય છે. તો અલગ અલગ પ્રકારે કાચી કેરી છે બધાના ઘરમાં રસોઈમાં ઉપયોગમાં આવતી હોય છે. એવી રીતે અલ્પેશ અને મહેન્દ્રની માં છે એ પણ કાચી કેરી છે અલગ રીતે રાંધતી હોય છે. તે ઘણા પ્રકારના કેરીના અથાણા પણ બનાવતી. અથાણા કેરીની બીજી ઋતુ આવે ત્યાં સુધી સારા રહેતા હતા. તો આપણે વાત કરી હતી આગળના પાઠની અંદર કે અથાણા છે, કોઈ પણ અથાણા, કોઈ પણ પ્રકારના અથાણા હોય એ ઉનાળાની જ્યારે બીજી ઋતુ આવે, આ ઉનાળે બનાવ્યા હોય તો આવતો ઉનાળો આવે ત્યાં સુધી સારા રહે છે. ઘણી વસ્તુ છે લાંબા સમય સુધી સારી રહી શકે એવી આપણે ચર્ચા કરી હતી, એની અંદર તેનો સમાવેશ થાય.
તો કે બધી જાતના અથાણાં, કેરીનું હોય, મુરબાનું હોય, મરચાનું હોય, ગાજરનું હોય, કોઈ પણ અથાણાં લઈ શકાય એમાં. એક સાંજે જ્યારે જમતા હતા ત્યારે મહેન્દ્રએ પૂછ્યું, માં આપણી પાસે કેટલી બધી કેરીઓ છે, થોડા કેરીના પાપડ બનાવો. શું કહે છે મહેન્દ્ર છે એની માને, સાંજે જમતી વખતે બધાય બેઠા હોય છે, જમતા હોય છે, ત્યારે મહેન્દ્ર એની માને કહે છે કે માતા આપણી પાસે તો કેટલી બધી કેરી છે, કે થોડાક કેરીના પાપડ બનાવો ને, કે તો ખૂબ મજા આવે. કે તેમના પિતાએ કહ્યું, કેરીના પાપડ બનાવવામાં 4 અઠવાડિયાની સખત મહેનતની જરૂર પડે. પછી એના પિતા કહે છે અલ્પેશ અને મહેન્દ્રના, એ કે બેટા કેરીના પાપડ બનાવવા માટે 4 અઠવાડિયા, જો આ પાપડ બનાવવા માટે કેટલો બધો સમય લાગે છે, તો કે 4 અઠવાડિયાનો, એટલે કે 1 મહિનો સુધી પાપડ બનાવવા માટે આપણે મહેનત કરવી પડે, એમનેમ કેરીના પાપડ થાય નહીં, એવું એના પિતા છે મહેન્દ્રને કહે છે. ત્યાર પછી જો તમે બંને 4 અઠવાડિયા સુધી દરરોજ અમને મદદ કરવાનું વચન આપો તો આપણે ભેગા મળી અને કેરીના પાપડ બનાવી શકીએ. એના પિતા કહે છે, કેરીના પાપડ બનાવી એમાં કશો જ વાંધો નથી, પરંતુ તમે બંને ભાઈઓ છો, એ અમને મદદ કરવાનું જ્યાં સુધી કેરીના પાપડ ન બની જાય ત્યાં સુધી, એટલે કે 4 અઠવાડિયા સુધી જો તમે બંને ભાઈઓ છે અમને મદદ કરશો તો આપણે જરૂરથી કેરીના પાપડ બનાવશું. એટલે બંને ભાઈઓ છે એને કેરીના પાપડ છે ખૂબ ભાવતા હશે, એટલે તરત જ કહે છે કે હા અમે મદદ કરવા માટે તૈયાર છીએ. બીજે દિવસે બંને ભાઈ પિતા સાથે બજારમાં ગયા. હવે કોઈ પણ અથાણાં આપણે બનાવવા હોય અથવા તો પાપડ બનાવવા હોય કે કોઈ પણ વસ્તુ બનાવી હોય તો બીજી સામગ્રીની એમાં જરૂર પડે, તો આ કેરીના પાપડ બનાવવા માટે પણ જે જે વસ્તુની જરૂર પડે છે એ વસ્તુ લેવા છે બંને ભાઈ છે એના પિતા સાથે બજારમાં જાય છે. તેઓ તાડના ઝાડના પાંદડાથી વણેલી ચટાઈ, શું શું જરૂર પડશે જોજો, યાદ રાખવાનું છે. એક તો ચટાઈ, ચટાઈ શેની, તો કે તાડ હોય છે, તાડનું વૃક્ષ છે, ઊંચું હોય છે. તાડનું વૃક્ષ તમે જોયું હોય તો તમને ખ્યાલ હશે કે ખૂબ જ ઊંચું હોય છે. એના જે ઝાડ છે, તાડના ઝાડ, એના જે પાંદડા છે, એ પાંદડામાંથી બનાવેલી ચટાઈ. રેડી, યાદ રહી જશે, તાડના ઝાડના પાંદમાંથી બનાવેલી ચટાઈ, તો એક તો એ ચટાઈની જરૂર પડશે. પછી નીલગીરીના ઝાડના થાંભલા, નીલગીરીનું વૃક્ષ છે એના થાંભલાની જરૂર પડશે. પછી નાળિયેરીના છાલમાંથી બનેલી દોરીઓ, આપણી ઘરે દોરીઓ તો ઘણી બધી અલગ પ્રકારની હોય છે, પરંતુ અહીંયા કઈ દોરીનો ઉપયોગ કરવાનો કીધો છે, તો કે નાળિયેરી, જે નાળિયેર છે, તો નાળિયેરીનું ઝાડ છે એની છાલમાંથી જે દોરીઓ બનાવવામાં આવે છે એ દોરીઓ જોશે. અને થોડા ગોળ અને થોડી ખાંડ, આટલી વસ્તુ છે બજારમાં લેવા જવાની જરૂર પડશે. એટલે બંને ભાઈઓ છે એમના પિતા સાથે આ વસ્તુ છે એ બધી બજારમાં લેવા માટે જાય છે. માએ પરસાળમાં તડકાવાળી જગ્યા શોધી. પછી એની માતા છે એ પરસાળ, પરસાળ એટલે શું, તો કે ઘરનું જે ફળિયું હોય છે, આંગણું હોય છે, એને પરસાળ કહેવામાં આવે છે. તો એ પરસાળની અંદર તડકાવાળી જગ્યા શોધે છે. તો તમને ખ્યાલ હશે, તમારા મમ્મી પાપડ બનાવે તો એ તડકે સૂકવે છે, શું કામ, તો કે એમાં જે પાણીનો ભાગ હોય છે એ સૂર્યપ્રકાશની જે પ્રકાશ આવે એનાથી પાણીનો ભાગ છે એ બળી જાય અને તડકાની અંદર પાપડ છે ઝડપથી સુકાઈ જાય. તો પાણીનો ભાગ બળી જાય તો એ વસ્તુ છે આખા વર્ષ સુધી આપણે સાચવી શકીએ, એટલા માટે તડકે રાખવામાં આવે છે. તો માં પણ છે કેરીના પાપડ બનાવવા માટે, આ મહેન્દ્ર અને અલ્પસની માતા હોય છે, એ ફરિયાની અંદર આંગણામાં તડકાવાળી જગ્યા છે એ શોધી કાઢે છે. પછી બંને ભાઈઓએ થાંભલાની મદદથી ઊંચો માચડો બનાવ્યો. ચોલા થાંભલા લાવ્યા હતા નીલગીરીના પાનના ઝાડા, એ થાંભલાની મદદથી માંચડો બનાવે છે. તેઓ તે ચટાઈ માંચડા પર ફેલાવી દીધી. પછી ચટાઈ, કઈ ચટાઈ, તો કે જે ઓલા તાળના ઝાડના પાંદડામાંથી બનાવવામાં આવેલી ચટાઈ લેવા હતા બજારમાંથી, એ ચટાઈ છે શું કરે છે, તો કે જે માંચડો બનાવે છે થાંભલાનો એના ઉપર ફેલાવી દે છે. ફેલાવી દે છે એટલે કે પાથરી દે છે વ્યવસ્થિત સરસ રીતે. ત્યાર પછી બીજે દિવસે પિતાએ સરસ પાકેલી કેરીઓ પસંદ કરી. હવે એમના પિતા મહેન્દ્ર અને અલ્પેશના પિતા છે એ શું કરે છે, બીજે દિવસે પાકી કેરી ગોતે છે. એની ઘરે જે કેરી પડી હોય છે એની અંદર સરસ મજાની પાકેલી જેવી કેરી હોય છે એ બધી ભેગી કરે છે. તેમણે એ કેરીનો માવો કાઢી એક મોટા વાસણમાં લીધો. કેરીનો માવો કાઢ્યો, માવો એટલે કેરીનો આપણે રસ બોલીએ છીએ, તો કે સરસ મજાની ઘોરી ઘોરી અને કેરીનો રસ કાઢે છે અને એક મોટા વાસણની અંદર લે છે. પછી તેને કેરીના માવામાંથી રેસા જુદા કરવા માટે તેને પાતળા બારીક સુતળા કાપડની મદદથી ગાળ્યું. હવે આને શું બનાવતું, તો કે કેરીના પાપડ બનાવવા છે. તેમાં જે કેરીની અંદર જે રેસા હોય છે
રેસા કાઢી નાખવા પડે, એટલા માટે એક સુતરાઉ કાપડ લઈએ છીએ અને કેરીનો જે માવો હોય છે એ સુતરાઉ કાપડની અંદર નાખે છે અને સરસ રીતે એમાંથી રેસા છે એ બધા કાઢી નાખે છે. આવી રીતે એ માવો તૈયાર કરે છે. પછી અલ્પેશને અલ્પેશે ગોળને તેમાં ગાંઠ કે ગંઠા ન રહી જાય ત્યાં સુધી વાટ્યો. હવે એમાં તેની જરૂર પડશે ગોળ અને ખાંડની. તો ગોળ છે એમાં ગંઠા ન રહેવા જોઈએ, એટલે કે એને સરસ બારીક રીતે એકદમ ઝીણો મુલાયમ ભૂકો કરવો પડે. તો અલ્પેશ છે એ ગોળને સરસ રીતે ખાંડી નાખે છે, ભૂકો કરી નાખે છે. તેઓએ ગોળ અને ખાંડ એક સરખા પ્રમાણની અંદર માવામાં ભેગા કર્યા. પછી ગોળ અને ખાંડ કેટલા નાખવાના છે? તો કે ગોળ અને ખાંડ બે સરખા પ્રમાણની અંદર કેરીના માવાની અંદર નાખવાના છે. મહેન્દ્રએ ગોળ અને ખાંડ મોટા ચમચામાં હલાવીને ભેગા કર્યા. એટલે મહેન્દ્ર છે એ ગોળ અને ખાંડને સરસ રીતે ચમચાથી સરસ રીતે હલાવી અને ભેગા કરે છે. માએ પછી તે માવો ચટાઈ ઉપર પાતળું થર કરી પાથર્યો. હવે કેરીના અંદરથી જે રેસા કાઢ લીધા એની અંદર ખાંડ અને ગોળ સરખા પ્રમાણમાં નાખ્યો, પછી ખૂબ જ સરસ રીતે હલાવી અને એની માતા છે એ શું કરે છે, જે ઓલી ચટાઈ પાથરી હોય છે માચડા ઉપર એના ઉપર એક પાતળું થર કરે છે. કેવું થર કરે છે? તો કે પાતળું. પાતળું થર સૂર્યપ્રકાશમાં સૂકવવા માટે મૂકવામાં આવ્યું. પછી શું કર્યું? તો કે પાતળું થર છે એને સૂર્યપ્રકાશની અંદર સૂકવવા. આપણે વાત કરી હતી કે કોઈ પણ વસ્તુ છે એની અંદર સૂર્યપ્રકાશ, એટલે કે કોઈ પણ આપણે છે બનાવી છીએ વાનગી, આ પાપડ છે લાંબા સમય સુધી આપણે રાખવા હોય એની અંદર જે પાણી હોય છે એ બાળી નાખવામાં આવે તો સૂર્યપ્રકાશની મદદથી એ બળી જશે એટલે લાંબા સમય સુધી ચાલશે. તો સૂર્યપ્રકાશમાં સૂકવવા માટે મૂકવામાં આવે છે. સાંજે તેઓ ચટાઈ ઉપર ધૂળ ના પડે એ માટે સાડી ઢાંકી દે છે. હવે શું કરે છે? એક થર છે પાથરી દે છે એની માતા, પછી સાંજ પડી જાય છે એટલે એની ઉપર ધૂળ ન ચડે. આપણે જે કોઈ પણ વસ્તુ બનાવી હોય તેના ઉપર ચૂંદડી અથવા સાડી છે એ ઢાંકતા હોય છે. શું કામ? તો કે નહીંતર ધૂળ ઉડે, ધૂળ ઉડે તો એની અંદર હજી ભીનું હોય તો ચોટી જાય અને એ પછી આપણા ખાવામાં આવે અને આપણે બીમાર પડીએ. તો એટલા માટે છે ધૂળ ના ઉડે એટલા માટે એની માતા છે એ સાડી છે એ લાવી અને એ ચટાઈ ઉપર જે કેરીનો માવો છે એ પાથરેલો હોય છે એની ઉપર ઢાંકી દે છે. બીજે દિવસે તેને ફરી થોડો કેરીનો માવો લીધો. ફરી પહેલે દિવસે જે રીતનું કર્યું હતું એ જ રીતે વિદ્યાર્થી મિત્ર બીજે દિવસે પણ કેરીના પાપડ બનાવવા માટે કેરી કાચ પાકી કેરી છે એ પસંદ કરે છે, એમાંથી રસ કાઢે છે, એમાંથી રેસા છે એ અલગ કરી નાખે છે અને સરખા પ્રમાણમાં ગોળ અને ખાંડ છે એ ઉમેરી દે છે. માવામાં તેને ગોળ અને ખાંડ પણ ઉમેર્યા. પછી તેને માવો આગલા દિવસના થર પર પાથર્યો. હવે જો બીજું થર છે પહેલા દિવસનું કમ્પ્લીટ થઈ ગયું, હવે બીજા દિવસે શું કરે છે? તો કે બીજા દિવસે પણ પહેલા દિવસે જે થર પાથરેલું હતું ચટાઈ ઉપર એની ઉપર જ બીજું થર નાખવામાં આવે છે. બંને ભાઈઓને આ કામ આપવામાં આવ્યું. હવે બંને ભાઈઓને કયું કામ આપવામાં આવ્યું? તો પહેલે દિવસે તેની માતાએ કર્યું હતું. કયું કામ? તો કે ચટાઈ ઉપર છે આ કેરીનો માવો પાથરવાનો એટલે કે પાપડ કરવાનો. હવે બીજે દિવસે પહેલે દિવસે માતાએ કર્યું એટલે બંને ભાઈઓએ જોઈ લીધું હોય એટલે બંને ભાઈઓ આ રીતે શીખી ગયા હતા. એટલે બીજે દિવસેની માતા છે એ અલ્પેશ અને મહેન્દ્રને કહે છે કે આજે આ કામ તમારે કરવાનું છે. એટલે બંને ભાઈઓ એક સાથે મળી ઘણા થર એકની ઉપર એક પાથર્યા. આ રીતે તો એકની ઉપર એક ઘણા બધા થર પાથર્યા એને ખૂબ માવો છે એકદમ જાડો એ પાપડ જાડા કર્યા. આગળના ચાર અઠવાડિયા વરસાદ ન પડે એવી તેઓ આશા રાખતા હતા. હવે પછી શું કરે છે કે કેરીના પાપડ ઉપર એક ઉપર એક એક ઉપર એક એમ અનેક થર છે પાથરવામાં આવે છે. પછી બંને ભાઈઓ શું ઈચ્છતા હતા કે ચાર અઠવાડિયા સુધી આ કેરીના પાપડ બનીને કમ્પ્લીટ ન થઈ જાય ત્યાં સુધી શું કરવાનું, કે વરસાદ ન આવે તો સારું એવું એ ઈચ્છતા હતા. શું કામ? કે વરસાદ આવે તો તેની મહેનત છે એ પાણીમાં જાય અને પાપડ બનાવવાનું તેની જરૂર પડે છે. આપણે આગળ વાત કરી હતી તો કે તડકાની, તો વરસાદ આવે તો તડકો હોય નહીં અને એની મહેનત છે એ પાણીમાં જાય. એટલા માટે એવું વિચારે છે કે ચાર અઠવાડિયા સુધી અમારા કેરીના પાપડ તૈયાર થઈ જાય ત્યાં સુધી વરસાદ ન આવે તો સારું એવી ભગવાનને એ પ્રાર્થના કરે છે. ચાર અઠવાડિયા સુધી તેમણે થર ઉપર થર કર્યા જ્યાં સુધી તે થર ચાર સેમી જાડું ન થયું. કેટલા સેમી કહે છે? ચાર સેમી. હવે જો વિદ્યાર્થી મિત્ર એને થર ઉપર થર ક્યાં સુધી પાથરું છે? તો કે ચાર સેમી જેટલું જાડું કર્યું છે. તો ચાર તમારી ફૂટ સ્કેલની અંદર તમે જોયું હોય તો ચાર સેમી બતાવેલું હોય છે. તો એટલું બધું જાડું છે આ થર કરે છે કે એને જાડા પાપડ ખાવા ખૂબ ગમતા હશે એટલા માટે. તો આ રીતનું એ ચાર અઠવાડિયા સુધી કેરીના પાપડ બનાવવા માટે મહેનત કરે છે અને ફળ છે સોનેરી કેક જેવું લાગવા લાગ્યું.
થોડા દિવસ પછી માએ કહ્યું, કેરીના પાપડ તૈયાર છે, આપણે તેને કાઢીને કાલે ટુકડામાં કાપીશું. પછી એની માતા શું કહે છે? અલ્પેશ અને મહેન્દ્રની માતા છે એ બંને ભાઈઓને એવું કહે છે કે આપણા કેરીના પાપડ છે એ હવે તૈયાર થઈ ગયા છે, બની ગયા છે, આપણે એને આજે કાઢી લેશું ચટાઈ ઉપરથી અને કાલે એના ટુકડા કરી નાખશું. એટલે બીજે દિવસે ચટાઈ છે માચડા પરથી નીચે લાવવામાં આવી. પછી શું કરે છે? બીજે દિવસે ચટાઈ છે એ માચડા પરથી, એટલે જે કેરીનો પાપડ બનાવવા આપણે જે માચડો બનાવ્યો હતો એના ઉપર ચટાઈ નાખી હતી, એના ઉપર જે કેરીના પાપડ હતા તો એ ચટાઈ છે નીચે લઈ લે છે, કેરીના પાપડના નાના ટુકડા કરે છે. બંને ભાઈઓએ તે ચાખ્યા. પછી બંને ભાઈઓ છે એ ચાખે છે તો ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. મહેન્દ્રએ કહ્યું, વાહ કેટલું સ્વાદિષ્ટ, આપણે પણ આ બનાવવામાં મદદ કરી હતી. શું કહે છે મહેન્દ્ર? એમ કે છે, વાહ. જો વિદ્યાર્થી મિત્ર, તમને એવું થશે કે આ પાપડ છે, પાપડને તો આપણે શેકવાના હોય અથવા તો તરવાના હોય, પણ આ બંને તો કાચા પાપડ ખાય છે. તો કે કેરીના પાપડ છે એને શેકવામાં પણ નથી આવતા અને તરવામાં પણ નથી આવતા, એ લુખા જ ખાવામાં આવે છે. એટલા માટે કેરીના પાપડ તૈયાર થઈ ગયા પછી બંને ભાઈઓ છે એ ચાખે છે તો ખૂબ જ સ્વાદિષ્ટ હતા. અને કોઈ પણ વસ્તુ છે આપણે દિલ દઈ મહેનતથી કામ કરી તો એ વસ્તુ આપણને સારી જ લાગે. તો આ મહેન્દ્ર અને અલ્પેશ છે બંને ભાઈઓએ કેરીના પાપડ બનાવવા માટે ખૂબ જ મહેનત કરી હતી. તો મહેનતનું ફળ હંમેશા કેવું હોય છે? આપણને બધાને ખ્યાલ જ છે કે મહેનતનું ફળ મીઠું જ હોય. તો એને કેરીના પાપડ છે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને કહે છે, મહેન્દ્ર કહે છે કે આ તારાબાઈને આપણે પણ આમાં મદદ કરી હતી એવું એની માતાને કહે છે. તો આ રીતે કેરીના પાપડ બનાવવામાં આવે છે. તો હવે આપણને તમને બધાને ખ્યાલ આવી ગયો હશે કે કેરીના પાપડ બનાવવામાં કેટલો સમય લાગે છે અને કેવી રીતે બનાવવામાં આવે છે. તો આ હતા કેરીના પાપડ. તો વિદ્યાર્થી મિત્ર, આજનું તમારું હોમવર્ક તમારા ટેક્સ્ટબુકમાં આ કેરીના પાપડ બનાવવાની છે. અત્યારે આપણે વાત કરી જે રીત તમને કીધી એ સરસ રીતે વાર્તાના રૂપમાં આપેલી છે, તો એ સારા અક્ષરે રફ બુકની અંદર એક વખત તમારે લખવાની રહેશે. અસ્તુ, આભાર.